जूनागढ़ जिलाना मांगरोड इंडियन मेडिकल एसोसिएशन मांगरोड ब्रांच द्वारा मामलतदारे एक आवेदन पत्र पाठवायो छे अने हाईकोर्टना आईसीयू ने ग्राउंड फ्लोर में लेवा अंगेना मौखिक आदेश ने लईने विरोध दर्शावी एक दिवसीय हड़ताल करवामां आवी हती। ताजेतरमां 30/6/2022 ना रोज गुजरातनी हाईकोर्ट आर रिट पिटिशनमां मौखिक आदेश द्वारा राज्य सरकारने ग्राउंड फ्लोर पर आईसीयू होवो जोईए तेमज काचना फसाद दूर करवा वगैरे अंगे अमुक जोगवाईओ लागू करवा सूचनाओ साथ राज्यभरनी हॉस्पिटलोने 7 દિવસમાં पालन करवा नोटिस पण आपवामां आवी होय जेने लईने इंडियन मेडिकल एसोसिएशन मांगरोड ब्रांच द्वारा आ आदेशनो विरोध दर्शावामां आव्यो हतो। 7 દિવસમાં આઈસીયુની વ્યવસ્થામાં ફેરફાર કરવા શક્ય જ નથી તેમજ મોટાભાગની હોસ્પિટલો ઉપરના ભાગે આવેલી હોય તાત્કાલિક ફેરફાર કરવો શક્ય નથી। આ સહિતના અન્ય નિર્ણયો પણ એક પક્ષી લેવાયા હોય જેથી આવા નિર્ણયો ડોક્ટરોની સમિતિ સાથે ચર્ચા કરી પછી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ સાથે ડોક્ટર ભાર્ગવ પંડિત ડોક્ટર ડોઢિયા ડોક્ટર શામળા ડોક્ટર શમ્મા ડોક્ટર પરમાર સહિતના ડોક્ટરો હાજર રહ્યા હતા અને આ અંગે જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી એક દિવસીય હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધ પણ દર્શાવ્યો હતો। હમણાં જ ગુજરાત સરકાર દ્વારા બધા જ ડોક્ટરો જે લોકો આઈસીયુ ચલાવે છે એ લોકોને નોટિસ છે કે આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જરૂરી છે, ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવું એવું જરૂરી છે। તો રાતોરાત 7 દિવસની અંદર આ કરવાનું કીધું એ શક્ય નથી। તે ઉપરાંત ફાયર માટેની જેટલી પ્રિકોશન્સ લેવાની જે કીધી થોડી એક્ઝાજરેટેડ લાગે છે અને એ બધી પણ રાતોરાત શક્ય નથી। તો આ બધાની અંદર અમને ટાઈમ મળે અથવા તો પરામર્શ કરીને અમારી સાથે વાત કરીને પછી કંઈ નિર્ણય લેવામાં આવે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે કે આટલા જલ્દી અને તાત્કાલિક એક પક્ષી નિર્ણયો ના લેવા જોઈએ। કાશીપ સમા આરએન ન્યૂઝ જૂનાગઢ।